ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના જીવલેણ રોગથી ભયજનક વાતાવરણ ઊભું થઈ ગયું છે. સ્વાસ્થ્ય જેનું સારું છે અને મનોબળ મજબૂત નથી એ વ્યક્તિ કોરોનામાં કોરોના વાયરસના ઓછા લક્ષણો દેખાય છતાં ભય સાથે સારવાર લઈ ગંભીર બની જાય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના નાના મોટા દરેક ગામમાં હવે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. સંક્રમણની સાથે કોરોના વાયરસનો ભય પણ ચારેકોર ફરતો નજરે પડી રહ્યો છે, જેનો જીવતો જાગતો દાખલો છે હોસ્પિટલ અને દવાખાના. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રોજના હજારો લોકો સારવાર માટે જઈ રહ્યા છે. હાલમાં ધાનેરા શહેરમાં લોકડાઉનની સ્થિતિ હોવા છતાં પણ ભીડ યથાવત છે. મેડિકલ હોસ્પિટલ અને દવાખાનાની બહાર દર્દીઓ લાઇનમાં ઊભેલા નજરે પડી રહ્યા છે. કોવિડની સાથે અન્ય વાયરલ બીમારીઓએ પણ માથું ઉચક્યું છે, જેમાં માનસિક રીતે પણ કોરોના વાયરસના ડરના કારણે નજીવી સારવાર માટે પણ લોકો હોસ્પિટલ સુધી દોડી રહ્યા છે. જોકે ધાનેરામાં વર્ષોથી તબીબી સેવા આપતા યોગેશભાઈ શર્મા સાથે ધાનેરા સંવાદદાતાએ મુલાકાત લઈ સારવાર માટે વધતી ભીડને લઈ માહિતી મેળવી હતી. હાલની સ્થિતિ વિશે ડૉક્ટર યોગેશ શર્માએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનું સંક્રમણ દરેકના ઘરમાં હોઈ શકે છે, જેની સામે ડરવાની જગ્યાએ યોગ્ય તબીબની સલાહ પ્રમાણે સારવાર લેવી જરૂરી છે અને ઘરે પણ માસ્ક પહેરીને રાખશો તો કોરોનાથી રક્ષણ મેળવી શકાશે. જોકે આ બાબતે ડૉક્ટરે એક મહત્વની વાત કહી હતી. કોરોના વાયરસ દરમિયાન સામાન્ય તાવ હોવા છતાં વારંવાર બાટલા ચડાવવાની જરૂર નથી. શરીરમાં અશક્તિ હોય તો જ બાટલા ચડાવવાની જરૂર પડે છે, એટલે ભય વગર સારવાર લઈ સાજા થવું જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં કોરોનાની બીજી લહેર બહુ જ ખરાબ રીતે અને બહુ ખતરનાક રીતે વધી રહી છે, અને એ વધવાનું કારણ બધા આપણે જ છીએ. આપણા દોષોના કારણે, આપણી ભૂલોના કારણે આટલી બધી બીમારી વધી છે. આ બીમારી ઘરમાં થોડા વધતા ઓછા પ્રમાણમાં બધાને થવાની, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ફક્ત 6% કેસને જ, 100માંથી 6 જણાને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે. 94% પેશન્ટો ઘર બેઠા સાજા થઈ શકે. એકવાર ડૉક્ટરે કીધેલી દવા લે અને નિયમોનું પાલન કરે તો ઘર બેઠા આરામ થઈ શકે, અને પછી ડૉક્ટરને ફોનથી કોન્ટેક કરી શકે, ફેમિલી ડૉક્ટરને એની સલાહ લઈ શકે. તો આપણે હવે ખાસ શું ધ્યાન રાખવાનું છે, આજે આપણે જોઈએ છીએ કે દરેક ગલીની અંદર, દરેક ગલીમાં 1-2 કેસ તો કોરોનાના દેખાય છે. કોઈ એસિમ્પ્ટોમેટિક છે અથવા તો બીમારીવાળા છે. એટલે ઘરની બહાર નીકળો એટલે ડબલ માસ્ક પહેરીને ફરવું પડશે. સિંગલ માસ્ક ચાલશે નહીં, કપડાનો માસ્ક ચાલશે નહીં. કપડાના માસ્ક ઉપર સર્જિકલ માસ્ક, આ બ્લુ કલરનો છે, એવો તો લગાવવો જ પડશે. 2 માસ્ક પહેરીને નીકળો. અને ઘરમાં કોઈને કોરોના થયો હોય અથવા એવા લક્ષણ આવતા હોય તાવ ખાંસી જેવા, તો ઘરમાં પણ બધાએ માસ્ક પહેરી રહેવું જોઈએ. અઠવાડિયા સુધી એને આઇસોલેશન કરવું જોઈએ. એટલે ઘરની બહાર જરૂર વગર નીકળો મત. અને કોરોના થયો છે અથવા તાવ આવ્યો છે તો એમ સમજીને ગભરાઈ મત જાઓ. લોકો આજે શું થાય છે, ગભરાઈ ખૂબ જાય. આ ગભરાવાના કારણે દોડમ દોડી અને દવાખાનામાં જઈને બાટલા ચડાવે, અને પાછા ગામડામાં અથવા ડૉક્ટર શું કરે છે, બાટલા ચડાવ કરે છે. બાટલા ચડાવવાથી કોરોના મળતો નથી. જે ખાતો પીતો ના હોય, ઉલટી ઉપકા થતા હોય, ગોળી ન ખાતો હોય, પડ્યો રહેતો હોય, એને જ બાટલાની જરૂર છે. બાકી બાટલાની જરૂર જ નથી. એમ અત્યારે એટલી વિકટ પરિસ્થિતિ છે, ઓક્સિજન બેડ કે પછી રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દરેક જગ્યાએ રાહતો જોવી પડે છે. કોરોના વાયરસ સામે બચવા માટે જો કોઈ ઉપાય હોય તો તે છે નિયમોનું પાલન કરવું. તેમ છતાં આજે પણ અનેક લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે અને સંક્રમણની સાથે ઘરે પહોંચી પરિવારના સભ્યોને બીમાર કરી રહ્યા છે. જોકે તબીબના જણાવ્યા અનુસાર હૃદય અને મનમાંથી કોરોના વાયરસનો ડર નીકાળી સારવાર લેવી જરૂરી છે. તો સાંભળો મહત્વની સાવચેતીની માહિતી. ડોક્ટરના કહ્યા પ્રમાણે દવા લો, ઘરે આરામ કરો, ઊંડા શ્વાસ લો, પ્રોન વેન્ટિલેશન ઘરે કરો. પ્રોન વેન્ટિલેશન એટલે ઊંધા ઊંઘવાની ક્રિયા. ઊંધું ઊંઘીને તમે ઊંધા 1/2 કલાક માટે દર 6-6 કલાકે 1/2 કલાક ઊંધા ઊંઘો અને લાંબા શ્વાસ લો. એટલે ઘરે રહીને પૌષ્ટિક ખોરાક ખાઓ, આનંદમાં રહો, યોગા પ્રાણાયામ ઘરમાં બેસીને કસરત કરો, અને મગજ સ્થિર રાખો અને વિશ્વાસ રાખો કે મને કોરોના મટવાનો જ છે એવો પોતાની જાત ઉપરનો વિશ્વાસ અને ભગવાન ઉપરનો વિશ્વાસ. હું કોરોનાને હરાવી શકીશ અને ચોક્કસ કોરોના આપણે હરાવી શકીએ. પણ આ તો શું થાય છે, માણસ એટલો ગભરાય છે, ગભરાઈને દોડાદોડી કરે એટલે ઊંડા જલ્દી શ્વાસ લેવા ટૂંકા એટલે ઓક્સિજન ઊંડો ઓછો થાય, શરીરમાં પેલો કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે ઉલટી વધારે તકલીફ કરે. એટલે આ બધું કરવાની જગ્યાએ ડૉક્ટરની કયા પ્રમાણે દવા લો, પેરાસિટામોલની ગોળી રાખો, 4-5 દિવસ તો તાવ આવવાનો જ છે, દવા લો. અને પછી તરત, આજે શું થયું છે, લોકો સીટી સ્કેન કરાવવા તરત લાઈનો લગાડે, એક દાડા તાવ હોય સીધું CRP કરાવવા, લોહી ટેસ્ટ કરાવવા દોડે છે, જેની કોઈ જરૂર નથી. 5-6 દિવસ પછી બી તમને એવું લાગે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે રિપોર્ટો કરાવવા જોઈએ. તરત આપણે સીટી સ્કેન કહ્યા તો સીટી સ્કેનમાં કંઈ આવતું નથી. 4-5 દિવસ પછી પાછો રિપીટ કરવો પડતો. સીટી સ્કેનની ઉતાવળ મત કરો. શ્વાસની તકલીફ પડતી હોય, ઓક્સિજન ઘટી ગયો હોય, અથવા તો એકદમ તકલીફમાં પેલું થઈ ગયું હોય કે ઓક્સિજન ઘટીને તાવ ઉતરતો જ ન હોય, તો જ દવાખાને વારે ઘડી ચડીને દાખલ થવું પડે. બાકી જરૂર હોતી નથી.
90% ઉપર ઓક્સિજન હોય તો આરામથી ઘરે દવા લઈ શકાય. અને પહેલાં અમે જોયું છે કે ફટકડીના કોગળા કરવાથી, ફટકડીનું પાણી પીવાથી, પાણી એનું નાખીને પાણી પીવાથી ઘણા સારા રિઝલ્ટ આવે છે. પ્રોન પોઝિશનમાં ઊંઘવાથી પણ, ઊંધું ઊંઘવાથી પણ ઓક્સિજનનું લેવલ વધે છે. અને ઓક્સિજનનું લેવલ ધારો કે 90 ઓછી થઈ ગયું હોય તો બી ગભરાવાની જરૂર હોતી નથી. એક હોમિયોપેથીની દવા છે જેનું નામ છે એસ્પિડોસ્પર્મા, એનું મધર ટિંચર આવે છે, ટિંચર પાણીમાં નાખીને પીવામાં આવે તો એવા રિઝલ્ટ આવેલા છે કે લોકોને સારું થઈ જાય છે. માત્ર દોડધામ કરી હોસ્પિટલમાં જવું જરૂરી નથી. શરૂઆતમાં તાવ શરદી થાય તો લોહીનું ટેસ્ટ અને સીટી સ્કેન કરાવવું જરૂરી નથી. સાવધાની સાથે યોગ્ય તબીબની સલાહ સાથે સારવાર લઈ તમારા તેમજ તમારા પરિવારને સલામત રાખો.